છોટાઉદેપુર જિલ્લાના નિવૃત્ત સૈનિકોએ વિશાળ બાઇક રેલીનું આયોજન કરી જિલ્લાના અલગ અલગ ગામોમાં ફરી 122 કિલોમીટરનો સફર પૂરો કરશે, જેનું પ્રસ્થાન જિલ્લાના કલેક્ટરે કરાવ્યું. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને આઝાદીના આ 75 વર્ષની ઉજવણી અંતર્ગત દેશના પ્રત્યેક નાગરિકની દેશ ભાવના પ્રબળ બને તેવા શુભ આશયથી સમગ્ર દેશમાં ઘર ઘર તિરંગા અને હર ઘર તિરંગાનું જે જન અભિયાન છે તેમાં દેશના તમામ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દેશ માટે સેવા કરતા સૈનિકોએ બાઇક રેલીનું વિશાળ આયોજન કર્યું. છોટાઉદેપુર નગરના રેલવે સ્ટેશનથી એક વિશાળ તિરંગા બાઇક યાત્રા નીકળી જિલ્લામાં પાવનગઢ, કમાટ, બોડેલી, જાંબુઘોડા, ઊંચાપાન, સિહોડ, પાવી, જેતપુર, તેજગઢ આમ 122 કિલોમીટરનું ભ્રમણ કરી અને તેજગઢ હાઈસ્કૂલના મેદાનમાં સાંજે સમાપન થશે. તિરંગા યાત્રાને જિલ્લાના કલેક્ટર સુટી ચાનાણે પ્રસ્થાન કરાવ્યું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા પ્રભારી અને મંત્રી નિમિષાબેન સુથારના તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે હર ઘર તિરંગા અંતર્ગત જે મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે તે અને તેની સાથે જણાવ્યું હતું કે આપણે પણ ઘરે ઘરે તિરંગો લહેરાવવો જોઈએ. મોહસેન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર. આજ રોજ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા માજી સૈનિકો, વીર નારી બહેનો એક જનજાગૃતિ અને વીર શહીદોને યાદ કરી આજે એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાથી આ તિરંગા યાત્રા તમામ છોટાઉદેપુર જિલ્લાના શહેરોની અંદર ટોટલ 122 કિલોમીટરની યાત્રા કરશે. તેમાં મારા છોટાઉદેપુર જિલ્લાના સૈનિકો, માજી સૈનિકો તેમજ યુવાનો તમામ હાજરી આપી છે. આજે છોટાઉદેપુર જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રાના સંદર્ભે આજે બહુ મોટી એક રેલી નીકાળવામાં આવી છે અને દેશભક્તિનો પરચમ લહેરાવે છે અને દરેક આપણે 13 થી 15 ઓગસ્ટ વચ્ચે ઘરે ઘરે શાંતિ તિરંગા લહેરાવીએ એ સાથે હું બધાને નમ્ર અપીલ કરું છું. આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આહ્વાન કર્યું છે હર ઘર તિરંગા અને આ મુહિમને સાર્થક કરવા માટે છોટાઉદેપુર જિલ્લાના માજી સૈનિકો દ્વારા 122 કિલોમીટરની બાઇક રેલીનું આયોજન કર્યું છે અને આ બાઇક રેલીમાં યુવાનો જોડાયા છે. તાલુકામાંથી જ્યાં પણ રેલી નીકળશે ત્યાં યુવાનો, વડીલો જોડાવાના છે, અમને વધાવવાના છે. આનો અર્થ એ થાય છે કે અખંડ ભારત ક્યારે બને કે રાષ્ટ્રીય એકતા જળવાય અને રાષ્ટ્રીય એકતા જ્યારે બને કે દરેકના હૃદયમાં રાષ્ટ્રભાવના જાગે. રાષ્ટ્રભાવના જગાવવા માટે શહીદોને, જે શહીદોએ આપણે આઝાદી માટે પોતાની જાન ગુમાવી છે, બલિદાન આપ્યું છે, એવા શહીદોને યાદ તો કરીએ પણ એમના જે કરેલા કર્મો અને કર્તવ્ય અને નિષ્ઠા પ્રમાણિકતાથી જેમણે દેશ માટે, આઝાદી માટે કામ કર્યું છે એને વંદનને સાથે, અભિનંદનને સાથે આ બાઇક રેલી સાથે એક મેસેજ આપ્યો છે અને આ મેસેજની સાથે દરેક પૂરા ભારતવર્ષમાં હર ઘર તિરંગાનો એક માહોલ છવાઈ ગયો છે 15 ઓગસ્ટના પૂર્વે. તો આજે હું છોટાઉદેપુર જિલ્લામાં જે બાઇક રેલી અમારા માજી સૈનિકો દ્વારા કાઢવામાં આવી છે એમાં તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ જ્યાંથી પણ રેલી નીકળે આપ સૌ જોડાઓ અને આને સાર્થક બનાવવા માટે તમે જોડાઈ અને એક સારો રાષ્ટ્રભાવના સાથે મેસેજ આપો.